हाल विश्वमां कोरोनानी महामारीए हाहाकार मचाव्यो छे, जेमां मनुष्यना जीवन पर खूब ज मोटी असर जोवा मळी छे। हालमां अमदावादनी रेडियंस होस्पिटलमां कोरोनाना खराब संक्रमणना लीधे 67 वर्षीय किशोरसिंह जाडेजाने अलग अलग अवयवोमां चेप लाग्यो, पछी पण जटिल अने सघन 120 दिवस वेंटिलेटर उपर रह्या बाद दर्दी स्वस्थ थया हता। अहवाल अश्विन लिंबाचिया, अहमदाबाद। मेरे को फीवर आने लगा, दो तीन दिन फीवर आया तो मुझे डाउट हुआ कि जरूर कुछ गड़बड़ है, तो मैंने बताया कोविड हॉस्पिटल में, तो वो लोग बराबर से पकड़ा कोविड है, लेकिन बराबर से दवाई नहीं दिया मेरे को, इसलिए मैं भाग के मैं इधर आ गया मेरे बच्चे के पास। उसने मेरे को ये हॉस्पिटल में दाखिल करवाया और दवा किया, और इतना टाइम के बाद मैं बाहर आया। तीन बार मरा, तीन बार जिया, ऐसा हुआ। आपको कितने 120 दिन है वेंटिलेटर पर, कितने दिन तक रखा गया? 120 दिन। 67 वर्ष नो जे दर्दी एडमिट थया किशोर सिंह, ए जरे आव्या त्यारे एमने एटलो बधो श्वास हतो, ए पोते लगभग 50-60 વખત શ્વાસ લેવો પડતો, ત્યારે એમનું ઓક્સિજન 70-80 રહેતું હતું, એટલે અમે એમને જ્યારે આવ્યા એવા તરત જ એમને બાયપેપ એટલે કે નોન ઇન્વેઝિવ વેન્ટિલેટર ઉપર મૂકી દીધા કોરોનાની હોસ્પિટલની અંદર। એ ઘણા મોડા આવ્યા હતા, 14 દિવસ પછી રિપોર્ટ નેગેટિવ થતો હોય છે, એટલે એ રિપોર્ટ એમનો નેગેટિવ આવ્યો, એટલે અમે એમને નોન કોવિડ હોસ્પિટલની અંદર શિફ્ટ કર્યા, એટલે કે રેડિયન્સ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા। એ વખતે અમને બહુ આશા નથી, કારણ કે એમનું 50-60% ફેફસું કોરોનાના ઝપેટમાં આવી ગયું હતું, અને બાયપેપ ઉપર મૂકવા છતાં પણ એમનું ઓક્સિજન બરાબર રહેતું નહોતું, અને એમને વેન્ટિલેટર ઉપર મૂકવાની વાત હતી। એમના દર્દીના સગાઓ એગ્રી થયા પછી અમે એને વેન્ટિલેટર પર મૂક્યા। વેન્ટિલેટર મૂક્યા પછી પણ અમે એ વખતે હોપ્સ નહોતા આપતા કે ભાઈ વેન્ટિલેટર પર પેશન્ટ કોરોનાનું જાય તો 1-2% સફળતા મળતી હોય છે, પરંતુ દર્દીના સગાનો સપોર્ટ હતો, અમે બી અમારી ટીમ સાથે પૂરેપૂરી અમારી જે તાકાત હતી પૂરેપૂરું અમારું જે નોલેજ હતું એ નોલેજ લગાવવાનો અમે પ્રયત્ન કર્યો, અને ધીમે ધીમે દર્દી વેન્ટિલેટર ઉપર બરાબર રહેતું હતું। જેવું વેન્ટિલેટર તમે કાઢો એવો ઓક્સિજન ઘટી જતો હતો, પણ એક દવા નીકળી છે કે જે ફેફસાનો ફાઇબ્રોસિસ થાય કોરોનાની અંદર, એ દવા આપ્યા પછી એને ફેફસાનું ફાઇબ્રોસિસ ધીમે ધીમે ઘટવા માંડ્યું, અને ધીમે ધીમે એના ફેફસા નોર્મલ થવા માંડ્યા, અને અત્યારે એમને ઓક્સિજન વગર કોઈ પણ સપોર્ટ વગર નોર્મલ શ્વાસ લઈ શકે છે, નોર્મલ જમી શકે છે, અને પોતાની બધી જ પ્રક્રિયા જાતે કરી શકે છે।